डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्ते विद्यार्थी मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ज्योतिर्मय परिसर खातेना चैतन्य स्टूडियो माथी हूँ विश्वा शाह आपनु हार्दिक स्वागत करूँ छू। हवे आपणे आपणा अगाउना लेक्चर में आपणे शीख्या था नाणाकीय हिसाबी पद्धतिनु चैप्टर नंबर 4 जेनु नाम छे भागीदारों वच्चे रोकड़नी हप्ते हप्ते वेचणी। हवे आपणे अपना अगाउना लेक्चर में शू शीख्या था तो भागीदारों वच्चे रोकड़नी हप्ते हप्ते वेचनी केवी रीते थाय तेनी प्रस्तावना समझ्या था, तेनो अर्थ समझ्या था, तेनी प्रक्रिया समझ्या था, त्यारबाद आपणे तेनी केटली रीतो छे ते पण समझ्या था अने तेमांथी एक रीत मूड़ी वधारानी पद्धतिनो पत्रकनो नमूनो समझ्या था। अने ते लेक्चर में मैं आपने कीधु हतुं के आपणे आनी गणतरी करवा माटे बे पत्रक जोईए। एक तो छे मूड़ी वधारानी पद्धतिनी रीत माटे आपणने बे पत्रक जोईए। एक पत्रक छे मूड़ी वधारानुं पत्रक, ज्यारे बीजुं पत्रक आपणे जोईए रोकड़नी हप्ते हप्ते वेचणी दर्शावतुं पत्रक। बराबर, तो हवे आपणे आजे तेमनो स्वाध्यायनो एक दाखलो करीशुं। तो आ छे स्वाध्यायनो आपणो दाखलो। હવે આમાં આપણને શું કીધું છે, સરળ, કમલ અને નયન સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારોમાં તેમનું પાકું સરવૈયું નીચે મુજબ છે। હવે આમાં આપણને શું કીધું છે, તો સરળ, કમલ અને નયન એ ત્રણ એક પેઢીના ભાગીદાર છે, એટલે કે એ ત્રણે એક ધંધો ચાલુ કર્યો છે। હવે આપણે ધંધાને આપણે કેવી રીતે ઓળખીએ છીએ, તો પેઢી બરાબર। હવે એના કેટલા ભાગીદારો છે, ત્રણ ભાગીદારો, અને તેમનું નફા નુકસાનનું પ્રમાણ આપણને શું આપ્યું છે, તો સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો, એટલે ત્રણેય ભાગીદારો એ સરખે હિસ્સે નફા નુકસાનનું તેમનું પ્રમાણ છે, એટલે કે તે લોકો કોઈ બી નફો નુકસાન જે બી થાય એ લોકો સરખે હિસ્સે વહેંચી દેશે એમની વચ્ચે। બરાબર, તો હવે આ સમમાં આપણને તેનું શું આપ્યું છે, તો પાકું સરવૈયું। હવે પાકું સરવૈયું નીચે મુજબ છે। તો સૌ પહેલાં આપણને શું આપ્યું છે, એના આપણે મૂડી દેવા બાજુ તેની રકમ, મિલકત લેણા અને તેની રકમ। હવે આપણને મૂડી દેવા બાજુ શું આપ્યું છે, તો મૂડીમાં સરળ, કમલ અને નયન એ ત્રણ ભાગીદારોની મૂડી આવશે। બરાબર, સરળની મૂડી કેટલી છે, 30,000, કમલની મૂડી કેટલી છે, 20,000 અને નયનની મૂડી 10,000 છે। બીજું આપણને શું આપ્યું છે મૂડી દેવા બાજુ, તો આપણા જે પેઢીના દેવા હોય તે આપણને મૂડી દેવા બાજુ આપે। બરાબર, હવે એમાં આપણને શું આપ્યું છે, તો આ દાખલામાં સામાન્ય અનામત કેટલી આપી છે, 18,000 અને ત્યારબાદ લોન આપી છે। તો કોની કોની લોન છે, સરળની લોન 8,000 છે, કમલની લોન 4,000 છે, ત્યારબાદ આપણને શું આપેલું છે, તો લેણદારો। હવે લેણદારો કેટલા છે આમાં, તો 20,000। હવે આપણને બીજી બાજુ મિલકતો, મિલકત લેણા બાજુ શું આપેલું છે, મિલકતો કેટલી આપી છે, 1,05,000, એટલે ધંધાની પેઢી પાસે કેટલી મિલકતો છે, તો 1,05,000ની મિલકતો છે। બીજું શું આપેલું છે, રોકડ હાથ પર આપેલી છે, એટલે કે એ ધંધાની રોકડ છે, તો રોકડ કેટલી આપી છે, 5,000। તો અને બીજું શું આપેલું છે, પેઢીનું, હવે આપણને આ એની બીજી વિગત આપેલી છે, પેઢીનું વિસર્જન થતા મિલકતોના આ પ્રમાણે ઉપજ્યા, એટલે કે પેઢીનું વિસર્જન જ્યારે થાય ત્યારે આપણે ત્યારબાદ તેની જે ધંધાની કે પેઢીની કોઈ પણ આવક હોય તેને આપણે ભાગીદારો વચ્ચે વહેંચી લઈએ છીએ। બરાબર, હવે પેઢીનું વિસર્જન તો આપણે 12મા ધોરણમાં ભણ્યા, જે મેં તમને કીધું હતું। હવે તમે 12મા ધોરણમાં ભણ્યા છો એટલે એ તો તમને બેઝિક તો ખ્યાલ છે જ કે ભાઈ પેઢીનું વિસર્જન થાય। હવે આ ચેપ્ટરમાં આપણને શું શીખવાડ્યું છે, કે વિસર્જન થાય
ત્યારે આપણે રોકડની એની કેવી રીતના વ્યવસ્થા કરીએ છીએ, બરાબર, કે રોકડની આપણે વહેંચણી કેવી રીતના કરીએ છીએ. તો વિસર્જન થાય તો રોકડની વહેંચણી તો થાય જ તે. હવે એ રોકડની વહેંચણ કેવી રીતના કરીએ છીએ એ મેં તમને અગાઉના લેક્ચરમાં સમજાવ્યું હતું કે ભાઈ જેમ જેમ મિલકતો વહેંચાતી જાય તેમ તેમ આપણે તેના જે પેઢીના કે ધંધાના કોઈ બી દેવા હોય તે ચૂકવીએ છીએ. અને ત્યારબાદ જે આપણે મિલકતો વહેંચાય એમાંથી જે રૂપિયા મળે તેને આપણે શું કરીએ, તો જે રકમ બચી હોય તેને આપણે શું કરીએ, તો ભાગીદારો વચ્ચે એ લોકોના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દઈએ છીએ. તો હવે આપણને આ દાખલામાં શું આપ્યું છે તો ચાલો જોઈએ. પેઢીનું વિસર્જન થતા મિલકતોના આ પ્રમાણે ઉપજ્યા, એટલે પેઢીનું વિસર્જન થયું એટલે પેઢી બંધ કરવી પડે છે, બરાબર. હવે એનું આપણે શું કરીએ છીએ, તો મિલકતો વહેંચે છે. હવે આપણને મિલકતો કેટલી આપી હતી, મિલકતો કેટલી આપી છે, 1,05,000. હવે આપણે તેને વહેંચીએ છીએ, બરાબર. તો તે પછી આપણને તે હપ્તે હપ્તેથી મળે, કેમ કે આ ચેપ્ટરનું નામ જ છે રોકડની હપ્તે હપ્તે વહેંચણી, બરાબર. એટલે આપણને જેવી રીતે હપ્તો મળતો જાય તેવી રીતે આપણે તેનું એને વહેંચણી કરીએ છીએ. હવે આપણને આમાં કેટલા હપ્તા મળ્યા છે, તો પ્રથમ હપ્તો, બીજો હપ્તો અને ત્રીજો હપ્તો, એટલે ટોટલ આપણને કેટલા હપ્તા મળ્યા છે, 3 હપ્તા મળ્યા છે, બરાબર. એટલે પ્રથમ હપ્તો કેટલો છે, 18,000, બીજો હપ્તો કેટલો છે, તો 28,000 અને ત્રીજો હપ્તો કેટલો છે, 29,000. હવે આમાં આપણને શું કીધું છે, ભાગીદારો વચ્ચે મૂડી વધારાની રીત મુજબ રોકડની ટુકડે ટુકડે વહેંચણી દર્શાવતું પત્રક તૈયાર કરો. હવે આમાં આપણી પાસે શું માંગ્યું છે, તો મૂડી વધારાની રીત પ્રમાણે રોકડની ટુકડે ટુકડે વહેંચણી દર્શાવતું પત્રક. હવે ટુકડે ટુકડે વહેંચણી આપણે ક્યારે કરી શકીએ, જ્યારે કે આપણે એની પહેલાં શું બનાવવું પડે, એ મેં તમને કીધું હતું કે મૂડી વધારાનું પત્રક બનાવવું પડે, જે આપણે આના અગાઉના લેક્ચરમાં તેનો નમૂનો સમજ્યા હતા, બરાબર. હવે આપણે શું કરીશું, તો આ દાખલામાં સૌ પ્રથમ આપણે શું શોધવું પડશે, તો મૂડી વધારાનું પત્રક, એટલે કે કોઈ ભાગીદારની મૂડી વધારો છે કે નહીં તે આપણે જોવું પડશે, બરાબર. હવે મૂડી વધારો મળે તો તેને આપણે, મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ મૂડી વધારો હોય તો તેને આપણે જ્યારે ભાગીદારો વચ્ચે મૂડીની વહેંચણી કરીએ ત્યારે સૌ પહેલાં કોને પ્રેફરન્સ મળે, તો જે ભાગીદારનો મૂડી વધારો હોય તે ભાગીદારને સૌ પ્રથમ ચૂકવવામાં આવે છે. એટલે આપણે સૌ પહેલાં આમાં શું શોધવું પડશે, તો મૂડી વધારો. હવે મૂડી વધારો કઈ રીતે મળે, તો મૂડી વધારાનું પત્રક બનાવવું પડે. હવે એમાં આપણને સૌથી પહેલાં શું કરવાનું છે, તો આપણે સૌ પહેલાં તો 3 ભાગીદારો છે, બરાબર, એટલે વિગતનું આવશે એક તો કોલમ, એક સરળ, એક કમલ અને એક નયન, આ એના 3 ભાગીદારો છે. હવે આપણે સૌ પહેલાં શું કરીશું, તો ભાગીદારની મૂડી. હવે ભાગીદારની મૂડી કેટલી આપેલી છે આપણને, હા, 30,000, 20,000 અને 10,000. તો આપણે સૌ પહેલાં શું લઈશું, તો ભાગીદારની મૂડી લઈશું. આ લખી 30,000, આ છે 20,000 અને આ છે 10,000. હવે આપણે તેને શું કરીશું, તો તેને આપણે કરવાનું છે નફા નુકસાનના પ્રમાણમાં તેમને વેચવાના છે, બરાબર. હવે નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે, આપણે આમાં શું કર્યું હતું કે ભાઈ સરખે હિસ્સે વેચીએ છીએ, એટલે શું થયું, 1:1:1. તો હવે આપણે નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે, 1:1:1, એટલે 1:1:1. હવે આપણે શું શોધવાનું છે, આમાં મૂડી વધારો શોધવા માટે સૌ પહેલું આપણું સ્ટેપ છે ભાગીદારની મૂડી જે હોય તેને આપણે નફા નુકસાનના પ્રમાણ સાથે ભાગીએ છીએ, બરાબર. તો હવે એના એમાંથી આપણને શું મળશે, મૂડી પરિબળ. એટલે ભાગીદારની મૂડી કેટલી છે, 30,000. 30,000 ભાગ્યા તેનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે, 1, એટલે 30,000 ભાગ્યા 1, એટલે આપણને શું મળ્યું, 30,000. ત્યારબાદ છે કમલની મૂડી. કમલની મૂડી કેટલી છે, 20,000. હવે એનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે, તો 1:1:1 સરખું જ છે, એટલે એને બી આપણે એક સાથે ભાગીશું, એટલે આપણને શું મળશે, 20,000. ત્યારબાદ છે નયનની મૂડી. હવે નયનની મૂડી કેટલી છે, 10,000. હવે તેને પણ આપણે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાનું છે, એટલે આપણે એક સાથે ભાગીશું, બરાબર, એટલે 10,000 મળે. આ આપણને શું મળ્યું, મૂડી પરિબળ. હવે મૂડી પરિબળમાં આપણે શું જોવાનું છે, તો મૂડી પરિબળમાં જે મૂડી પરિબળ મળે આપણને 3 ભાગીદારોના, તેમાંથી જેની સૌથી ઓછી મૂડી હોય તેને આપણે આધાર મૂડી તરીકે લઈએ છીએ. હવે સૌથી ઓછી મૂડી કઈ છે આમાંથી, 30,000, 20,000 અને 10,000, બરાબર. તો સૌથી ઓછી મૂડી કોની છે, સૌથી ઓછી મૂડી નયનની છે, એટલે આપણે 10,000 ને આધાર મૂડી તરીકે લઈશું. હવે આપણે તેની પ્રમાણસર મૂડી શોધવાની છે.
પ્રમાણસર મૂડી કોને કહેવાય? પ્રમાણસર મૂડી એને કહેવાય કે ભાગીદારોએ જે મૂડી રોકી હોય એટલી મૂડી તો એણે રોકી છે એ બરાબર બરાબર, પણ એના નફા નુકસાનના પ્રમાણ પ્રમાણે તેની પ્રમાણસર મૂડી શોધવાની. એટલે કે ભાગીદારોએ ધારો કે જો સરળે 30,000 રોકી છે, હવે એનું નફા નુકસાનનું પ્રમાણ તો 1:1:1 બરાબર, તો ત્રણેયની મૂડી સરખી હોવી જોઈએ, કેમ કે નફા નુકસાનનું પ્રમાણ બી એ લોકોનું સરખું છે. હવે નફો મળે છે તો ત્રણેયને સરખો નફો મળે છે, જ્યારે કે તે લોકોની મૂડી ઓછી વધતી છે એટલે સરળની સૌથી વધારે છે બરાબર. તો હવે આપણે તેની પ્રમાણસર મૂડી એટલે કે તેના નફા નુકસાનના પ્રમાણે સરળની મૂડી આટલી હોવી જોઈએ, એની જગ્યાએ એની મૂડી કેટલી છે 30,000 એવું. એટલે એમાં જે પણ મૂડી વધારે હોય એટલે કે એણે મૂડી એણે વધારે રોકેલી છે તો તેને આપણે પરત કરવાની હોય. હવે પ્રમાણસર મૂડી શોધીશું. તો આપણે નયનની મૂડીને આધાર મૂડી તરીકે લીધી જે સૌથી ઓછી છે એને, અને એને આપણે શું કરીશું તો એને આપણે જે આ નફા નુકસાનનું પ્રમાણ છે તેની સાથે આપણે એને ગુણીશું. એટલે શું મળશે? તો 10,000 × 1 એટલે 10,000, 10,000 × 1 એટલે 10,000, અને 10,000 × 1 એટલે 10,000. હવે આપણને શું મળ્યું? પ્રમાણસર મૂડી. હવે આપણે એમાંથી મૂડી વધારો શોધવાનો છે. મૂડી વધારો કેવી રીતના મળે? તો આ છે ભાગીદારની ખરેખર મૂડી, એટલે ભાગીદારે રોકેલી મૂડી, એટલે ભાગીદારે આટલી મૂડી રોકી છે. હવે એમાંથી આપણે પ્રમાણસર મૂડી બાદ કરવાની છે, એટલે ભાગીદારની ખરેખર મૂડી અને પ્રમાણસર મૂડી એ બેને આપણે બાદબાકી કરીએ એટલે આપણને જે મળે એ શું મળે? મૂડી વધારો. એટલે કે એની 30,000 હતી રોકેલી અને એની પ્રમાણસર મૂડી કેટલી હોવી જોઈએ? તો 10,000. એના નફા નુકસાન પ્રમાણે ત્રણેયની સરખી હોવી જોઈએ બરાબર. તો એ આપણને ત્રણેયની સરખી મળી 10,000, 10,000 અને 10,000. હવે જ્યારે કે એની કેટલી છે? 30,000. તો આને તો 20,000 તો એનો મૂડી વધારો થયો બરાબર, એટલે આપણે આમાંથી આને બાદ કરીશું એટલે શું મળ્યું આપણને? 20,000. તેવી જ રીતે કમલની મૂડીમાંથી તેની પ્રમાણસર મૂડી બાદ કરતાં શું મળશે આપણને? 10,000. અને નયનની મૂડીમાંથી બાદ કરતાં 10,000, એટલે એ તો કંઈ નહીં મળે. તો એટલે નયનની તો જેમ છે એમ જ મૂડી રહેશે, બાકીના બેમાં આપણને મૂડી વધારો મળ્યો. હવે આ બેનો મળ્યો એ બાદ આપણે હજુ પણ આના આ જ સ્ટેપ્સ ફરીથી કરવાના છે, એટલે કે આ બેમાંથી કોની મૂડી વધારે છે તે જોવાનું છે. એટલે પ્રેફરન્સ આપણે આ બેને એક સાથે નહીં આપીએ મૂડી પરત કરતી વખતે, કોઈ બી એકને પહેલાં આપીશું અને એટલે આ બેમાંથી કોઈ બી એકનું કમ્પેર કરીને જોવાનું છે કે ભાઈ કોની મૂડી વધારે એ લોકોએ રોકેલી છે. હવે આપણે એટલે ફરીથી આને કરીશું. હવે આ મૂડી વધારો જે આપ્યો છે તેને આપણે ભાગીદારની મૂડી સમજીને લઈશું બરાબર. ફરીથી એના એ જ સ્ટેપ લેવાના છે. નફા નુકસાનનું પ્રમાણ, તો નફા નુકસાનનું પ્રમાણ બરાબર. હવે આ લોકોનું કેટલું છે? 1:1, એટલે આને 20,000 ભાગ્યા 1 અને 10,000 ભાગ્યા 1 એટલે આપણને શું મળશે? તો મૂડી પરિબળ. આ આપણને સરળનું મૂડી પરિબળ મળ્યું, આ આપણને કમલનું મૂડી પરિબળ મળ્યું. હવે આમાંથી આપણે કોની મૂડી ઓછી છે તે જોવાનું છે. તો આ બેમાંથી કોની મૂડી ઓછી છે? કમલની. તો એને આપણે શું કરશું? તેને આપણે આધાર મૂડી તરીકે લઈશું. હવે આધાર મૂડીને આપણે કેવી રીતે પ્રમાણસર મૂડીમાં ફેરવીશું? તો 10,000 × 1 એટલે 10,000, અને 10,000 × 1 એટલે 10,000. આ આપણને શું મળ્યું? પ્રમાણસર મૂડી. હવે આપણે મૂડી વધારો શોધવાનો, પ્રમાણસર મૂડી મળી ગઈ, હવે એના પરથી આપણે મૂડી વધારો શોધવાનો. એટલે આ મૂડી વધારોમાંથી પ્રમાણસર મૂડી બાદ કરવાની. આને આપણે ખરેખર મૂડી તરીકે લીધું ને બીજી વખત કર્યું ત્યારે, એટલે આ 20,000 માંથી 10,000 બાદ કરતા મૂડી વધારો કેટલો મળ્યો? 10,000. તેવી જ રીતે આ 10,000 માંથી 10,000 બાદ કરતા 0. હવે આમાં શું થયું કે ભાઈ સરળનો મૂડી વધારો સૌથી વધારે છે બરાબર. મૂડી વધારો એક આ 20,000, 10,000 અને 10,000. તો હવે આમાંથી આપણે તમે કહો કે કોને સૌથી વધારે પ્રેફરન્સ આપીશું જ્યારે આપણે મૂડી પરત કરીએ ત્યારે સૌથી પહેલા આપણે કોને ચૂકવીશું? તો સરળને મૂડીને, કેમ કે એનો સૌથી વધારે છે. જો 10,000 અને 20,000 એટલે ટોટલ એનું કેટલું થયું? એટલે એને ટોટલ એનું 20,000 છે બરાબર. તો આ સૌથી પહેલા આપણે કોને ચૂકવીશું? સરળને ચૂકવીશું. તો ચલો હવે આપણે તેનું વહેંચણી દર્શાવતું પત્રક બનાવીએ. સૌ પ્રથમ તેને આપણે મથાળું આપવાનું, રોકડની હપ્તે વહેંચણી દર્શાવતું પત્રક. હવે આમાં આપણે કેવી રીતના વિગતો લઈશું?
તો સૌ પ્રથમ કોની કોલમ આવશે? વિગતની. ત્યારબાદ આવશે લેણદારો, કેમ કે મેં તમને સમજાવ્યું હતું કે આપણે કયા સ્ટેપમાં એ લોકોને ચૂકવીશું. તો જો આ આપણી રકમ છે, હવે આમાં આપણને શું શું આપ્યું છે? એક તો આ લોકોની મૂડી છે, પણ મૂડી આપણે ભાગીદારોની મૂડી ક્યારે કરીએ? સૌથી છેલ્લે એ લોકોને ચૂકવીએ છીએ, બરાબર. ત્યારબાદ છે સામાન્ય અનામત. એટલે આપણે, મેં તમને સ્ટેપ્સમાં શું હતું, સૌથી પહેલાં આપણે શું કરીએ? ગીરો લોન ચૂકવીએ. ગીરો લોન છે ક્યાંય? ના, ગીરો લોન નથી. એટલે એના બાદ આપણે શું કરીએ? તો કોઈ બાહ્ય દેવા ચૂકવીએ. ના, એના બાદ આપણે સામાન્ય અનામત જે છે તેને આપણે મૂડીમાં પ્લસ કરીએ છીએ, એટલે મૂડીમાં એડ કરીએ છીએ. તો આપણને સામાન્ય અનામત આપેલી છે, કેટલી આપી છે? 18,000. હવે એ સામાન્ય અનામતને આપણે શું કરીશું? સામાન્ય અનામતને આ લોકોની જે મૂડી છે તેમાં તેમને નફા નુકસાનના પ્રમાણમાં એડ કરી દઈશું. હવે એ પછી આપણને શું આપેલું છે? સરળની લોન અને કમલની લોન. હવે સરળની લોન અને કમલની લોન એટલે એ શું થયું? એ લોકો તો ભાગીદારો છે. હવે ભાગીદારની લોન ક્યારે ચૂકવાય? સૌ પહેલાં ગીરો લોન, ત્યારબાદ બાહ્ય દેવા. બાહ્ય દેવામાંથી છે કઈ? લેણદારો. હા, લેણદારો બાહ્ય દેવામાં આવે. એટલે આપણે સૌ પહેલાં શું ચૂકવીશું? લેણદારો. એ ચૂકવાઈ જાય એ પછી આપણે ભાગીદારોની લોન ચૂકવીએ છીએ. ભાગીદારોની લોનમાં કયા કયા ભાગીદારોની લોન છે? સરળની લોન અને કમલની લોન. તો ચલો હવે આપણે શરૂ કરીએ. તો આના માટે આપણે કેટલી કોલમ બનાવવી પડશે? વિગત, પછી આપણે સૌ પહેલા કોને ચૂકવીશું? તો લેણદારોને. એટલે સૌ પહેલા આપણે લેણદારોનું બનાવીશું કોલમ, ત્યારબાદ આપણે ભાગીદારોની લોન ચૂકવીશું, એટલે સરળની લોન અને કમલની લોન. અને એ બધું બી પતી જાય એ પછી આપણી પાસે બચે તો આપણે શું કરીશું? તો ભાગીદારોની મૂડી ચૂકવીશું. હવે ભાગીદારોની મૂડીના, એટલે ભાગીદારો 3 છે, તો 3 કોલમ બનાવવાના, સરળ, કમલ અને નયન. હવે આ એનું નફા નુકસાનનું પ્રમાણ છે, 1:1. ચલો સૌ પહેલા આપણે શું કરીશું? તો ભાગીદારોની મૂડી. ભાગીદારોની મૂડી કેટલી છે? 30,000, 20,000 અને 10,000. અને તે રીતે લેણદારોનું કેટલું આપેલું હતું? લેણદારો કેટલા આપેલા છે? 20,000. સરળની લોન કેટલી છે? 8,000 અને કમલની લોન 4,000. એટલે આપણે સૌ પહેલા બધાની બાકી લખીશું. વીસ હજાર સરળની લોનના, 8,000 અને કમલની લોનના 4,000. આ બધા એ લોકોની મૂડી છે. હવે આપણે સૌ પહેલું સ્ટેપ શું આવશે? પહેલાં તો આપણે ભાગીદારોની મૂડી લખી લીધી જે હતી, ત્યારબાદ આપણે સામાન્ય અનામત હોય અથવા તો કારીગર અકસ્માત ભંડોળ હોય કે એવું કોઈ અનામત કે ભંડોળ હોય આપણી પાસે, તો તેને આપણે, એ આપણે ધંધામાંથી જે નફો કમાયેલો હોય તેને આપણે એકત્રિત કરીને સાઈડમાં મૂકેલું, એને શું કહીએ? આપણે અનામત કહીએ છીએ. એટલે જ્યારે આપણે ધંધાને વેચીએ છીએ તો તે અનામત કોના ભાગે વેચવામાં આવે? તો ભાગીદારોના ભાગે. એની એવી કોઈ અનામત પડી હોય તો તે આપણે ભાગીદારોના ભાગે વેચી દેવામાં આવે. હવે એ કેવી રીતના વેચાય? તો તે લોકોના નફા નુકસાનના પ્રમાણમાં વેચાય. એટલે આ ભાગીદારોની મૂડીમાં તેને પ્લસ કરવામાં આવે, બરાબર, તેને એડ કરીશું. સામાન્ય અનામત કેટલી હતી? 18,000. હવે 18,000 ને 1:1 વેચીએ તો કેટલા થાય? સરખા ભાગે થાય. એટલે 18,000 ના તમે 3 ભાગ કરો તો કેટલું થાય? 6,000, 6,000 અને 6,000, બરાબર. આ પ્લસ થઈ ગયું. હવે આ આપણને મળી ટોટલ મૂડી. લેણદારોમાં તો કંઈ આપણે કર્યું નહીં, એટલે 20,000. સરળની લોન બી સેમ ટુ સેમ 8,000. કમલની લોન બી 4,000. સરળની મૂડી કેટલી વધી? તો 30,000 એની મૂડી હતી અને 6,000 તેનું અનામત હતી, એટલે 36,000. 20,000માં 6,000 પ્લસ કર્યા તો 26,000. અને 10,000માં 6,000 પ્લસ કર્યા તો કેટલા થયા? 16,000. હવે આમાં આપણને કંઈ રોકડ કે એવું કંઈ આપેલું હોય તો તેને આપણે લઈશું પ્રથમ હપ્તા પહેલાં. તો હવે જો આમાં આપણને આપેલી છે રોકડ. રોકડ આપ્યું છે. કેટલી આપી છે? 5,000. તો તેને આપણે રોકડ લીધી 5,000 અને આપણો પ્રથમ હપ્તો કેટલો હતો? 18,000નો. એટલે આપણી પાસે ટોટલ અત્યારે કેટલી છે ઇન્કમ? આપણી આવક કેટલી થઈ? પ્રથમ હપ્તો એટલે હપ્તો શેનો છે? આપણે કોઈ મિલકત વેચી છે તેનો હપ્તો છે. મિલકત વેચીએ તો મિલકતના એક સાથે તો પૈસા આવતા નથી, બરાબર. એટલે હપ્તા હપ્તા પ્રમાણે જેમ જેમ પૈસા આવતા જાય તેમ તેમ આપણે તેની વહેંચણી કરીએ છીએ. હવે પ્રથમ હપ્તો આવ્યો છે 18,000નો.
એટલે આપણી પાસે ટોટલ કેટલું થયું? તો 5000 અને 18000 પ્લસ કરીએ તો કેટલું થયું? 23000. હવે આ 23000 આપણી પાસે અત્યારે ફંડ છે, બરાબર. હવે 23000નો આપણે યુઝ કરવો હોય, આપણે એને વહેંચણી કરવી હોય, અથવા તો કોઈને બી આપણે ચૂકવું દેવા કે ચૂકવવું હોય, તો એને આપણે કેવી રીતે યુઝ કરીશું? તો મેં લેન્ડદારો કેમ પહેલાં લીધા? કેમ કે સૌથી પહેલાં આપણે લેન્ડદારોને ચૂકવીશું, બરાબર. તો લેન્ડદારો કેટલા છે? 20000. અને આપણી પાસે કેટલું છે અમાઉન્ટ? 23000. તો એ 23000માંથી 20000 ચૂકવાઈ જશે. એટલે લેન્ડદારો જો માઇનસ કર્યા, એવી રીતના 23000માંથી લેન્ડદારો 20000 કર્યા માઇનસ, એટલે લેન્ડદારો ચૂકવાઈ ગયા, લેન્ડદારોનું પતી ગયું. હવે આપણે આપણી પાસે શું બચ્યું? તો 3000. અને આ બધું તો હજુ ચૂકવવાનું બાકી જ છે, બરાબર. હવે 3000 બચ્યા, હવે એને આપણે શું કરીશું? તો આપણે બાહ્ય દેવા ચૂકવાઈ જાય તે પછી આપણે ભાગીદારોની લોન ચૂકવીએ છીએ. એટલે ભાગીદારોની લોનમાં તો સરળની લોન છે અને કમલની લોન છે. કેટલી છે? 8000 અને 4000. તો સરળની લોન કેટલી છે? 8000. એમાંથી આપણી પાસે કેટલા છે અત્યારે? 3000. તો આપણે શું કરીશું? એ 3000 એને ચૂકવી દીધા. હવે એ પછી કેટલા બચ્યા આપણી પાસે? સરળની લોનને હજુ ચૂકવવાના તો બાકી જ છે, બરાબર. 3000 જ આપણે ચૂકવ્યા, અને એની લોન હતી કેટલાની? 8000ની. એટલે 8000માંથી 3000 બાદ કરીએ તો આપણને શું મળે? 5000. એટલે આ આપણા ચૂકવવાના બાકી રહે. જો લેન્ડદારો ચૂકવાઈ ગયા, સરળની લોનમાં 3000 ચૂકવાઈ ગયા, એટલે શું મળ્યું? 5000. અને બાકીનું આ બધું તો ચૂકવવાનું બાકી છે. એટલે આ જેટલી જેટલી અમાઉન્ટ છે એ બધી આપણે ચૂકવવાની બાકી છે. હવે આપણી પાસે બીજો હપ્તો આવ્યો. જે પહેલો હપ્તો હતો એનું તો આપણે બધું ચૂકતે કરી દીધું. હવે આપણી પાસે બીજો હપ્તો આવ્યો. બીજા હપ્તામાંથી આપણે એને કેવી રીતે ચૂકવીશું? તો બીજો હપ્તો શું છે? 28000, બરાબર. હવે આ બેની લોન ચૂકવાશે પહેલા, પછી એ લોકોની મૂડી ચૂકવાશે, બરાબર. આ બેની લોન કેટલી બચી છે આપણી પાસે ચૂકવવાની? 5000 અને 4000, એટલે ટોટલ 9000 થયું. હવે એસ એટલે સરળની લોન અને કે એટલે કમલ. તો સરળ અને કમલની લોન ટોટલ 9000 થયા. આના 5000 ચૂકવ્યા, આના 4000 ચૂકવ્યા, બરાબર. એટલે સરળ આપણું બધા દેવા પતી ગયા. હવે આપણી પાસે જે બી આવશે, જે બી હપ્તો આવશે કે જે બી રકમ બચી છે, તેને આપણે ભાગીદારોને વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દઈશું. તો કેટલા બચે આપણી પાસે? 28000માંથી 9000 બાદ કરતા 19000 મળે, બરાબર. તો હવે આપણી પાસે આ 19000 છે, તેનું આપણે શું કરીશું? હવે આપણે મૂડી અને તે લોકોના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચીએ, બરાબર. એ પહેલાં મેં તમને શું કીધું કે આપણે મૂડી વધારો જેનો હોય તેને આપણે ચૂકતે કરવું પડે. તો સૌથી પહેલા આપણે કોની મૂડીને ચૂકતે કરીશું? તો મૂડી વધારો, સરળનો મૂડી વધારો આવ્યો છે 10000. આપણી પાસે કેટલા છે? 19000. આ 19000માંથી આપણે સૌ પહેલા સરળનો મૂડી વધારો ચૂકતે કરીશું 10000. એટલે આને 10000 ચૂકવ્યા, બરાબર. એટલે કેટલા બચે? 36000 હતા ને, આના 36000 હતી બાકી, એમાંથી આપણે 10000 ચૂકવ્યા, એટલે કેટલા બચે? 26000. હજુ આ લોકોને તો ચૂકવવાના બાકી જ છે. અને આમાંથી આપણે 19000માંથી 10000 ચૂકવ્યા, તો કેટલા બચે આપણી પાસે? 9000. હવે જો 9000ને તો આપણે આ લોકોને કેવી રીતના વહેંચીએ, એટલે એના કરતાં આપણે શું કરીશું? એમાં જે ત્રીજો હપ્તો આવ્યો 29000નો, તેને આપણે ઉમેરી દઈશું. એટલે આપણી પાસે ટોટલ અમાઉન્ટ અત્યારે કેટલી છે? આપણી પાસે કેટલો ફંડ છે? તો 38000. હવે 38000ને આપણે શું કરીશું? હજુ જો મૂડી વધારો એકનો ચૂકવાયો, બીજાનો તો બાકી જ છે મૂડી વધારો. આ 10000 ચૂકવાયા, આનો બી તો મૂડી વધારો છે ને 10000. આ બે ટોટલ છે 20000 અને 10000, એટલે આપણે મૂડી વધારો ટોટલ 30000 ચૂકવવાનો છે. એમાંથી આપણે સૌ પહેલા ચૂકવ્યા આને, 10000 ચૂકવાઈ ગયા, એટલે હજુ આપણે કેટલા ચૂકવવાના બાકી રહે છે? આના 10000 અને આના 10000, બેના. એટલે હજુ આપણી પાસે 20000 ચૂકવવાના બાકી રહે છે. હવે ત્રીજો હપ્તો આપણી પાસે આવ્યો, એ બાદ આપણી પાસે કેટલી રહી અમાઉન્ટ? 38000. 38000માંથી આપણે હવે સરળ અને કમલની મૂડી વધારા પેટે કેટલા ચૂકવીશું? મેં તમને કીધું 20000. એવી રીતે આના 10000 અને 10000, એટલે ટોટલ આપણી પાસે થઈ ગયા મૂડી વધારો આ 10000 અને 10000. ટોટલ આપણે કેટલો મૂડી વધારો ચૂકવ્યા? 30000. હવે આપણી પાસે મૂડી વધારો પણ ચૂકવાઈ ગયો.
હવે આપણી પાસે જે પણ અમાઉન્ટ બચશે તેને આપણે શું કરીશું, ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દઈશું તે લોકોના મૂડી પેટે. હવે આ 10,000 બાદ કરતા શું મળશે આપણને, ચૂકવવાના બાકી. 26,000માંથી 10,000 બાદ કરીએ તો શું મળે, 16,000. 26,000માંથી 10,000 બાદ કરતા 16,000, અને આ તો 16,000 બરાબર. હવે આપણી પાસે એ લોકોને ચૂકવવાના કેટલા રહે છે, ત્રણેયને મૂડી પેટે 16,000, 16,000 અને 16,000. હવે થઈ ગયું આ લોકોનું સરખા પ્રમાણમાં 1:1 બરાબર થઈ ગયું. હવે આપણી પાસે કેટલી બાકી બચી છે, 38,000માંથી આપણે 20,000 ચૂકવ્યા, કેટલું બચ્યું, 18,000. હવે 18,000ને આપણે શું કરીશું, તો આ ત્રણેયને સરખા પેટે વહેંચીશું, કેમ કે એ લોકોનું પ્રમાણ કેટલું છે નફા નુકસાનનું, 1:1. એટલે કેટલા, 18,000 ભાગ્યા 3 કરીએ, 1:1 એટલે 18,000 × 1/3, એટલે 18,000 ભાગ્યા 3 કરીએ તો શું મળે, 6,000. હવે આપણે એ લોકોને ત્રણેયને 6,000, 6,000 અને 6,000 ચૂકવી દઈએ બરાબર. સરળ એસ એટલે સરળ, કે એટલે કમલ, એન એટલે નયનને, નયનને તેમના નફા નુકસાનના પ્રમાણમાં 18,000 આપણે તે લોકોના મૂડી પેટે ચૂકવીએ છીએ. આ આપણે સૌથી છેલ્લો સ્ટેપ છે, 6,000, 6,000 અને 6,000. હવે એ ચૂકવ્યા બાદ આપણને શું મળે, તો એ તે લોકોની મૂડી તૂટ, એટલે કે આપણે ત્રણેય ભાગીદારોને આટલા ચૂકવવાના રહે છે, 16,000, 16,000 અને 16,000. જ્યારે આપણી પાસે કેટલી મૂડી છે અત્યારે, ફંડ કેટલું છે, 18,000નું, એટલે આપણે ત્રણેયને સરખા ભાગે કેટલા વહેંચ્યા, 6,000, 6,000, 6,000. તો તે લોકોને કેટલાની મૂડી તૂટાઈ, તો 16,000માંથી 6,000 બાદ કરીએ એટલે 10,000. તો ત્રણેય ભાગીદારોને કેટલાની મૂડી તૂટાઈ, 10,000, 10,000 અને 10,000ની મૂડી તૂટ આવી. એટલે આ ભાગીદારોનું શું કહેવાય, નુકસાન કહેવાય, કેમ કે એમને આપણે ચૂકવવાના છે 16,000, જ્યારે આપણી પાસે તો કેટલી અમાઉન્ટ છે, 18,000. એટલે 18,000ને ત્રણેયના ભાગે વહેંચીએ તો આપણે કેટલા વહેંચીએ, 6,000માં. હવે એ બાદ કરતા આપણને એ લોકોને મૂડી તૂટ કેટલી, એટલે આ ત્રણેયને 10,000નું નુકસાન થયું કહેવાય. એટલે હવે આનો જવાબ શું આવે, ભાગીદારો વચ્ચે મૂડી વધારાની રીત મુજબ રોકડની ટુકડે ટુકડે વહેંચણી દર્શાવતું પત્રક તૈયાર કરતા આપણને શું જવાબ મળે, જેટલા હપ્તા આવ્યા એમાંથી બધું આપણે વહેંચ્યું, તેને તે બાદ બધી આપણી વહેંચણી થઈ ગઈ, તે બાદ આપણને શું મળે છે, તો આ લોકોનો આટલો મૂડી તૂટ છે, 10,000, 10,000 અને 10,000નો. એટલે હવે આપણે તો હું આશા કરું છું કે તમને મૂડી વધારાના પત્રકની રીતનું ગણતરી સમજણ પડી ગઈ હશે. હવે આપણે આની બીજી રીત આના આગળના લેક્ચરમાં શીખીશું, મહત્તમ નફા નુકસાનની પદ્ધતિ. આ છે એ પહેલી પદ્ધતિ, મૂડી વધારાનું પત્રક, અથવા તો એનું બીજું નામ શું હતું, પ્રમાણસર મૂડીની રીત, એટલે કે પ્રમાણસર મૂડીની, આના નામ પ્રમાણે પ્રમાણસર મૂડીની રીત, કોઈ બી તમે એક નામથી એને બોલાવી શકો છો. એટલે આપણે આની પહેલી રીતનું સ્વાધ્યાયનો દાખલો આજે મેં સમજાવ્યો. હું આશા કરું છું કે તમને હવે સમજણ પડી ગઈ હશે. હવે આપણે આના આગળના લેક્ચરમાં મહત્તમ નફા નુકસાનની પદ્ધતિની રીતનો નમૂનો સમજીશું, તેનો હું તમને એક દાખલો પણ ગણતરી કરાવડાઈશ. એટલે આ આપણું ચેપ્ટર આપણે ટુકડે ટુકડે કેવી રીતના વહેંચણી કરીએ છીએ તેની ગણતરી છે. આભાર.